मजे में होंगे बराबर मजा में छो ने हाँ घरे अभ्यास करवानी मजा आवे छे मजा न आती हो तो पण लेवानी छे रमवानुं पण छे टीवी पण जोवानी छे पण साथे साथे अभ्यास करवानो छे आजे आपणे पाठ 9 फूलवाड़ी एटले के बगीचो फूलवाड़ी ने बगीचा ने हिंदी में फूलवाड़ी कहेवाय पछी फूलवाड़ी ने बगीचा पण कही शकाय बराबर तो आपणे बगीचा नो अभ्यास करीशुं तमारे पण मारी साथे स्वाल लई अने बेसी जवानुं छे पेन्सिल अने स्वाल लईने पछी प्रश्न जवाब खाली जग्या अने गुजराती शब्द नो हिंदी शब्द ए मैं तमने HW में आपेलो छे ध्यानथी सांभळवानुं छे बराबर चलो हूँ तमने आजे बगीचा विशे सरस मजानी माहिती आपीश बराबर बगीचा एक सुंदर और मनमोहक स्थान है बगीचे में हरे हरे पौधे होते हैं और हरे हरे पेड़ होते हैं हरे हरे घास होते हैं बगीचे में रंग बिरंगी फूल होते हैं फूल हमारे मन को आकर्षित कर लेते हैं हम फूल को देखते हैं तो हमारा मन आकर्षित हो जाता है बगीचे में रंग बिरंगे फूल होते हैं फूल के ऊपर भौंये और तितलियां मंडरा रहते हैं बगीचे अनेक किसी कई प्रकार के होते हैं फूल के बगीचे होते हैं फलों के बगीचे होते हैं और टहलने के लिए पण बगीचा होते हैं बगीचे गांव में होते हैं और शहर में भी होते हैं बराबर बगीचे में टहलने से हमारे शारीरिक और मानसिक स्वास्थ्य अच्छा रहता है बगीचे में जाने से हमें बहुत पसंद होता है और बच्चे को भी बहुत पसंद आता है बच्चे बगीचे में जाकर झूला झूलते हैं सरकपट्टी में सरकते हैं और किसी प्रकार के खेल खेलते हैं इसीलिए बच्चों को बहुत अच्छा लगता है बगीचे में टहलना और बैठना बहुत अच्छा लगता है जो एवी रीते आपणे चित्र पण आपेलुं छे चित्र छे तो चित्रनी अंदर जुओ आपणे चित्रनी अंदर सरस मजानो बगीचो आव्यो छे को छे ने जो તમારા જે નાના નાના બાળકો છે એ રમી રહ્યા છે બરોબર લસરપટ્ટીની અંદર લસરી રહ્યા છે પછી ઘણા બધા ફૂલો પણ ત્યાં જોવા મળેલા છે એવી રીતે આપણે જોઈએ તો પાઠની અંદર આપણે જોઈએ પાઠમાં આપણે શું શું આપેલું છે તેનો અભ્યાસ આપણે કરીશું બરોબર જો ઉપર શબ્દાર્થ આપેલા છે એ શબ્દાર્થ પ્રમાણે આપણે તમારે પણ ઘરે તમારે પહેલાં ઇંગ્લિશ વાક્ય વાંચવાનું પછી એનું ગુજરાતી કરવાનું બરોબર यह किसका चित्र है तो के यह फूलवाड़ी का चित्र है यह बगीचा का चित्र है जो आपने पहले लिख लिया पीछे यह सुंदर फूलवाड़ी है यह एटले आ आ सुंदर फूलवाड़ी एटले बगीचो छे फूलवाड़ी में चारों तरफ हरियाली है फूलवाड़ी बगीचा में चारों तरफ एटले चारे बाजू हरियाली एटले लीलोतरी बगीचा ने अंदर आपणे जाए तो आपणे लीलू लीलू એમાં ચોમાસામાં તો બગીચામાં જવાની ખૂબ જ મજા પડે લોન પણ લીલી લીલી હોય એમ કે ફૂલ છોડ કેવા સરસના ફૂલ ખીલા હોય અને ચારો તરફ લીલું લીલું આપણે જોવા મળે છે આપણે આંખોને ઠંડા પડતી હોય છે એટલે બગીચામાં જવાનું આપણે ખૂબ જ પસંદ કરીએ છીએ એને ચારો ઓર ચારે બાજુ લીલોતરી છે ઉસમે તરહ તરહ કે ફૂલ કે પૌધે હે ઉસમે એટલે તેમાં તરહ તરહ એટલે જાત જાતના અલગ અલગ ફૂલના છોડ છે બરોબર ઉસમે ગુલાબ ચંપા ચમેલી જુહી કે ફૂલ પૌધે કી શોભા બઢા રહા હે જો ગુલાબનું ફૂલ છોડ છે પછી કમળ પછી ચમેલી જુહી અને એવા બધાના ફૂલના છોડ શોભા વધારે છે બરાબર ફૂલવાડી મેં તિતલિયા ઉડ રહી હે તિતલિયા એટલે પતંગિયા કેમ કે બગીચાની અંદર પતંગિયા છે એ ઉડી રહ્યા છે ફૂલની અંદર ફૂલનો રસ સૂંચતા હોય છે એનો ખોરાક બનાવે છે એટલા માટે પતંગિયાઓ ચારે બાજુ ઉડી રહ્યા છે
પછી ભોર એ ગુંજ રહી છે, ભોર એટલે ભમરાઓ, ભમરાઓ ગુંજી રહ્યા છે। गांव के लोग फुलवारी की शेर करते करने जाते गए, એટલે ગામ એટલે ગામના, ગામના લોક એટલે માણસો, ફુલવારી એટલે બગીચામાં ફરવા આવે છે। વે લોગ ઘાસ પર બેઠતે હે, વે એટલે તે, તે લોકો ઘાસ, બગીચાની અંદર ઘાસ હોય છે એની ઉપર બેસે, ઘાસ ઉપર બેસે છે। છોટે બચ્ચે ઝૂલા ઝૂલ રહે હે, એટલે છોટે એટલે નાના બાળકો, બચ્ચે એટલે બાળકો, ઝૂલા એટલે નીચકો, નીચકા ઉપર નીચકી રહ્યા છે। કૂચ વચ્ચે સરકપટી પર સરક રહે છે, એટલે કૂચ એટલે કેટલાક બાળકો સરકપટી એટલે લપસણી, લપસણી પર લપસી રહ્યા છે। બચ્ચે બડે બુઢે સબકો ફુલવારી અચ્છી લગતી હે, બાળકોને, જુવાન માણસોને અને બુઢે એટલે વૃદ્ધ માણસોને ફુલવારી એટલે બગીચો અચ્છી એટલે સારો લાગે છે। આવી રીતે આપણે બગીચો બધાને ખૂબ જ ગમે છે। તમે પણ બગીચામાં ફરવા ન ગયા હો તો જાજો, બરોબર, મજા લેવાની છે। આપણે જૂનાગઢની અંદર આપણે નેહરુ પાર્ક છે ને, હા, રાજીવ ગાંધી પાર્ક છે, બગીચો, લસણ લપટીઓ, હિંચકાઓ, હિંચકવાની ખૂબ જ મજા પડતી હોય છે। આપણે પ્રવાસમાં પણ ગયા હતા, ખબર છે, કલ્યાણધામ, કલ્યાણધામની અંદર ત્યાં કેવા સરસના હિંચકા હતા, લસરપટી હતી, હિંચકવાની, લસો લપસવાની, કેવી બધાને મજા પડી ગઈ હતી, મજા આવી હતી ને। એટલે તાએ આપણે પણ બગીચાની, બગીચામાં જઈ અને મજા લેવાની છે। આવી રીતે આપણે હવે આપણે જોઈએ, હવે આપણે આ પાઠનું સ્વાધ્યાય કરીશું। સ્વાધ્યાયની અંદર પેલો પ્રશ્ન આપેલો છે, તો પેલા પ્રશ્નની અંદર આપણે આપણે ખાલી જગ્યા લખીશું, બરોબર। તો પાઠની અંદર ખાલી જગ્યાઓ આપેલી છે, તમારે જવાબ આપવાના છે। પ્રશ્ન પહેલો, ખાલી જગ્યાઓ લખો, તો એમાં પહેલું છે ફૂલવારી કે ફૂલ પોધેથી ખાલી જગ્યા બઢા રહા હે। જો ઉપર આપણે વિકલ્પો બધા આપેલા છે, ક્યાં બઢા રહા હે, તો કે ફૂલવારી કે ફૂલ પોધેથી શોભા બઢા રહા હે। ખાલી જગ્યામાં આવશે શોભા, શોભા બઢા રહા હે, ફૂલવારી કે ફૂલ પોધે કી શોભા બઢા રહા હે। બીજી ખાલી જગ્યા, ફૂલવારી મેં ખાલી જગ્યા ઉડ રહી હે, ફૂલવારી મેં ક્યાં ઉડ રહી હે, આપણા પાઠમાં આવ્યું હતું, તો કે તિતલિયા, ફૂલવારી મેં તિતલિયા, તિતલિયા, ફૂલવારી મેં તિતલિયા, તિતલિયા ઉડ રહી હે। તો આ ખાલી જગ્યાની અંદર તિતલિયા આવશે। હવે ત્રીજી ખાલી જગ્યા, ફૂલવારી મેં ખાલી જગ્યા ગુંજ રહે હે, ક્યાં ગુંજ રહે હે, તો કે ભમરાઓ, ભમરાઓને હિન્દીમાં શું કહેવાય, ભોરે, ક્યાં કહે હે, કહેતે હે ભોમરા, ભોરા એટલે ભમરા, ફૂલવારી મેં ભોરા ગુંજ રહે હે। હવે ચોથી ખાલી જગ્યા, ગામ કે લોગ ખાલી જગ્યાથી શેર કરને આતે હે, કિસકી શેર કરને આતે હે, ગામ કે લોગ ફૂલવારી કી શેર કરને આતે હે, ફૂલવારી, ફૂલવારી કી શેર કરને આતે હે, બરાબર। હવે દૂસરા પ્રશ્ન, નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। તો પ્રશ્નના જવાબની અંદર ફૂલવારીમાં પ્રશ્ન પહેલો, ફૂલવારી મેં ચારો તરફ ક્યાં હે, તો કે ફૂલવારી મેં ચારો તરફ હરિયાળી હે, બરાબર, લીલોતરી હે, ગુજરાતીમાં એને લીલોતરી કહેવાય। ફૂલવારી મેં પ્રશ્ન જવાબમાં લખવાનું, ફૂલવારી પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે, ફૂલવારી મેં ચારો તરફ ક્યાં હે, તો કે હરિયાળી હે, ચારો તરફ હરિયાળી હે, ફૂલવારી મેં જવાબમાં લખવાનું, ફૂલવારી મેં ચારો તરફ હરિયાળી હે। હવે દૂસરા પ્રશ્ન, ફૂલવારી મેં કોણ કોણ સે ફૂલ હે, આપણા પાઠમાં કોણ કોણ સે ફૂલ આયે આતે હે, તો કે ફૂલવારી મેં
जवाब में लखवानो उत्तर फुलवारी में कौन कौन से फूल आते हैं तो के गुलाब जो गुलाब पण अनेक रंग ना होय छे गुलाब पण गुलाब नो रंग कोण कोण गुलाबी होय पछी पीळा रंग होय सफेद रंग काळा रंग घणा बधा जातना गुलाबी रंगबेरंगी गुलाब होय छे पछी बीजो चंपा पछी चमेली जुई जुई के फूल होते हैं। त्रीजो प्रश्न गांव के लोग कहाँ बैठते हैं तो के गांव के लोग फुलवारी में बैठते हैं। बोलो कौन तो नहीं अंदर गांव के लोग कहानी जगह फुलवारी लखवान फुलवारी में बैठते हैं। बराबर अब चौथा प्रश्न छोटे बच्चे क्या कर रहे हैं तो के छोटे बच्चे लखवान छोटे बच्चे झूला झूल रहे हैं। छोटे छोटे बच्चे झूला झूल रहे हैं। प्रश्न पूरा थाय पूर्ण विराम करवानो बराबर प्रश्न चिन्ह करवानो नहीं। पांचमो प्रश्न फुलवारी किस किस को अच्छी लगती है तो के फुलवारी बच्चे बड़े और बूढ़े को अच्छी लगती है। फुलवारी बच्चे बच्चे बड़े और बूढ़े बूढ़े को बूढ़े सबको अच्छी लगती है। बराबर फुलवारी किस किस को अच्छी लगती है के फुलवारी बच्चे बूढ़े बड़े सबको अच्छी लगती है। प्रश्न त्रण नीचे ना गुजराती शब्द सामे हिंदी शब्द लखो। चलो प्रश्न गुजराती शब्द आपने आपेलो छे एनी सामे हिंदी शब्द लखवानो छे। बराबर અહીંયા બધાએ આપણે ઉપર શબ્દાર્થની અંદર બધા આપેલા જ છે પણ હું તો બોલું છું બગીચો બગીચો એટલે ફૂલવારી હિન્દીમાં લખવાનું ફૂલવારી। બીજું ઘરડા ઘરડા એટલે હિન્દીમાં શું થશે બુઢે બુઢા એટલે ઘરડા। પછી ત્રીજું લપસણી લપસણીને હિન્દીમાં શું કહેવાય સરકપટી કહેવાય સરકપટી લખવાનું। ચોથું લીલોતરી લીલોતરી એટલે હરિયાળી। પાંચમું હિંચકો હિંચકાને હિન્દીમાં શું કહેવાય તો કે ઝુલા। છઠ્ઠું ગામ ગામને હિન્દીમાં શું કહેવાય ગામ। બરાબર આવી રીતે ત્રણેય પ્રશ્ન તમારે હોમવર્કની અંદર મેં તમને આપેલા છે સ્વાધ્યાય પોથીની અંદર પૂરવાના છે અને તમારી નોટબુકની અંદર બગીચા ફુલવારી વિશે પાંચ વાક્ય લખવાના છે। બરાબર આમાંથી જોઈ સ્વાધ્યાય પોથીની અંદર પાંચ વખત લખવાના પાંચ વાક્યો લખવાના અને તૈયાર કરવાના કરશો ને બધા તૈયાર? હા તૈયાર કરવાના છે સ્કૂલ ખુલશે ત્યારે બધાને પૂછીશ બરાબર લેસન કરવાનું છે આળસ કરવાની નોન લેસન પહેલાં કરી લેવાનું અને પછી રમવા જવાનું બરાબર। ચાલો ભાઈ આવજો।